નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં હું છું સોનલ આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો ગાંધી ભૂમિમાં ગાંધીજીના મકાન ને જ ઝાડવણી કરાતી હતી સમારકામ કરાવવામાં તંત્રના ઠાગાઠિયાથી પ્રવાસીઓમાં રોષ

પોરબંદર કીર્તિ મંદિર ખાતે હાલ પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે ત્યારે ગાંધીજી નું જર્જરિત બન્યું હોવાથી પહેલા માળે પણ જઈ શકાય તેમ નથી જેથી પ્રવાસીઓ ગાંધીજીના રૂમની મુલાકાત લઈ શકતા નથી ત્યારે દૂર દૂરથી આવતા પ્રવાસીઓ નારાજ થઈ રહ્યા છે ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે કીર્તિ મંદિરે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે કીર્તિ મંદિરના નજીકના જ ભાગમાં પ્રવાસન વિભાગ કેન્દ્ર સરકાર હસ્તક આવેલ ગાંધીજીનું મૂળ મકાન જર્જરિત બન્યું છે અને અઢી વર્ષથી કોઈ સમારકામ પણ કરવામાં આવ્યું નથી માત્ર પ્રવાસીઓની સલામતી માટે ઉપરના રૂમો બંધ કરી નીચેના રૂમ ખુલ્લા રાખી અને નીચે જ લાકડાનું પાટિયું મારી પહેલા અને બીજા માળના રૂમના ફોટાઓ મૂકી દીધા છે હાલ ડિસેમ્બર માસમાં પ્રવાસીઓ ત્રણ ગણા વધ્યા છે સ્કૂલ બસ તેમજ પ્રવાસી બસ મોટી સંખ્યામાં અહીં આવે છે તેમજ અન્ય ખાનગી વાહનો લઈને દૂર દૂરના રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ આવે છે અગાઉ એક જેટલા પ્રવાસીઓ આવતા હતા અને હાલ ડિસેમ્બર માસમાં રોજના અઢી થી 3000 પ્રવાસીઓ કીર્તિ મંદિર ખાતે મુલાકાતે આવે છે પ્રવાસીઓ ગાંધીજી જન્મસ્થળના ઉપરના રૂમ સુધી જઈ શકતા ન હોવાથી પ્રવાસીઓ નિરાશ થઈને જઈ રહ્યા છે આ મામલે પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મસ્થળની મુલાકાતે દૂરથી આવ્યા છે પ્રવાસીઓ રૂબરૂ રૂમમાં જઈ શકતા નથી જેથી તાત્કાલિક ગાંધીજીના જન્મસ્થળનું સમારકામ કરાવવામાં આવે તેવી પ્રવાસીઓએ સરકારને વિનંતી કરી છે आ, मैं भाई सुनंदा वगैरह मेरे साथ 30 पर्यटक है हम लक्ष्मी टूर से मार्ग पर आए इधर और तीर्थ यात्रा करते-करते पोरबंदर में आए आज महात्मा गांधी का सब इतिहास हम लोग मालूम है इसलिए लेकिन उनका जन्म स्थान देखने के लिए हम अधिक उत्सुक नहीं तो यहां पे क्या इधर हमें आ, थोड़ा सा नाराज है बाकी सब कुछ अच्छा है यहां पे क्या जल्दी से क्या करना चाहिए इधर ये आ, पुराना है इसलिए पुनर्म करने चाहिए दुरुस्ती करने को चाहिए क्योंकि बहुत लोग आते हैं उसको ये क्या बोलते हैं कोई अपराध नहीं होना चाहिए

અને ખરેખર નવીનીકરણની કામગીરી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં અવારનવાર દવાઓની ઘટ સામે આવે છે ત્યારે હોસ્પિટલમાં છેલ્લા ત્રણ માસથી દુખાવાના ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે જેને લઈને હાલ દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે પોરબંદરની ભાવસેજી સરકારી હોસ્પિટલમાં અનેક વિભાગો અને વોર્ડ આવેલા છે ત્યારે આ વિભાગો અને વોર્ડમાં જિલ્લાભરમાંથી અનેક દર્દીઓ સારવાર માટે આવતા હોય છે તો હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન તેમજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દર્દીઓને અને પથરી સહિતના સર્જિકલ વિભાગના દર્દીઓને દુખાવા બંધ કરવા માટેના ટ્રામાન્ડોલ હાઇડ્રોક્લોિડ ઇન્જેક્શનની ખાસ જરૂર હોય છે પરંતુ છેલ્લા ત્રણ માસથી હોસ્પિટલના તમામ વિભાગોમાં આ ઇન્જેક્શનની અછત સર્જાણી છે જેને લઈને દુખાવાના દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે વિપુલ રાઠોડ પોરબંદર વિસ્તારમાં કામ આ આવ્યો છે પરંતુ હાલ પૂરું થતા વધુ એક માસ માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી વાહન પર પ્રતિબંધ લગાવ્યો છે પોરબંદરના ના સુભાષનગર જતા મુખ્ય માર્ગ પર બાપા સીતારામ મંદિર તેમજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન નજીક જર્જરિયા પુલિયાના નવીનીકરણ માટે જિલ્લા કલેક્ટર દ્વારા એક વર્ષ પૂર્વે આ રોડ પર વાહન પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડી અને આ રોડનું ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું પરંતુ એક વર્ષ પૂર્ણ થવાને આરે હોવા છતાં હાલ પણ આ પુલિયાનું નવીનીકરણનું કામ પૂર્ણ થયું નથી જેને લઈને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા ફરી આ રોડ પર વાહન અવરજવર માટેના પ્રતિબંધ માટે જાહેરનામું તારીખ પચ્ચીસ જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યું છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદર જિલ્લામાં રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા બે દિવસીય બેઝિક રાઇફલ શૂટિંગ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી એકસો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પોરબંદર જિલ્લા રાઇફલ શૂટિંગ એસોસિએશન ખાતે સોળ અને સત્તર ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બેઝિક રાઇફલ શૂટિંગ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર જિલ્લાની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે ભાણવડ કેશોદ ઉના માંગરોળ ઉપલેટા સુરેન્દ્રનગર અને દીવ સહિતના વિસ્તારોમાંથી એકસો સિત્તેરથી વધુ વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્રના ખ્યાતનામ કોચ તેમજ હાલમાં જ ઓલિમ્પિક ગોલ્ડ ક્વિસ્ટ દ્વારા ઓલ ઇન્ડિયાના શ્રેષ્ઠ પિસ્તોલ કોચની શ્રેણીમાં મોખરે છે તેવા અને વીસથી વધુ વર્ષથી શૂટિંગ કોચ તરીકે સેવા આપી અને અનેક ખેલાડીઓને નિસ્વાર્થ તાલીમ આપનાર દિવ્યરાજસિંહ રાણા દ્વારા તાલીમ આપવામાં આવેલ હતી તો આ કેમ્પમાં જિલ્લાના નેશનલ લેવલના ખેલાડીઓ ચૌહાણ પરમાર કાર્તિક અને ચાવડા પિયુષે સહકાર આપ્યો હતો ભાગ લીધેલ તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપી સંસ્થાના પ્રમુખ એમજી શિંગરખિયા ઉપપ્રમુખ ભરતભાઈ લાખાણી અને સેક્રેટરી નિલેશ કુમાર જોશીએ શુભેચ્છાઓ પાઠવી હતી

ક્રિકેટ રમવા આવે છે અને ટુર્નામેન્ટ પણ યોજાય છે મેદાનમાં રામદેવજી પ્રભુનું મંદિર આવેલ છે અને અગાઉ ચકડોળ ધારકો અહીં ચકડોળ રાખી પોતાની રોજી રોટી રડતા હતા પરંતુ તંત્ર દ્વારા આ મેદાન ફરતે સાત જગ્યાએ લોખંડના દરવાજા ફિટ કરાવી તાળા લગાડી દેવામાં આવતા આગેવાનો દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ચકડોળ ધારકોએ ચકડોળ રાખવા માટે માંગ પણ કરી હતી જોકે અહીં તાળા લગાવી દેવાના માત્ર ચાર દિવસમાં જ કોઈ શખ્સોએ તાળા તોડવા અને દિવાલો તોડી નાખવાનો પ્રયાસ કર્યો છે જેમાં ટુરિસ્ટ બંગલો સામેના મેદાનમાં દરવાજે તાળું તોડી નાખવામાં આવ્યું છે અને દિવાલોને પણ નુકસાન કર્યું છે તેમજ કેટલાક પથ્થરો નીચે પાડી દીધા હતા અને લોખંડના દરવાજા પણ સાઈડથી કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું નજરે ચડે છે જ્યારે સામે ભાગે દરવાજામાંથી તાળું તોડવા માટે શખ્સોએ પથ્થરને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ જણાઈ આવે છે તાળું તોડવા માટે દિવાલ અને પથ્થરને નુકસાન કર્યાનું નજરે ચડી રહ્યું છે અને તાળાની ચેઇન સાથે પથ્થર લટકી રહ્યો છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આ મેદાનમાં કોઈ ગેરકાયદેસર પ્રવેશ કરી કબજો ન કરે અને કોઈ દિવાલને નુકસાન ન કરે તેવા હેતુથી દરવાજા અને તાળા લગાવી દેવામાં આવ્યા હતા પરંતુ કેટલાક શખ્સો દ્વારા આ તાળા તોડવા માટેનો પ્રયાસ કરી સરકારી મિલકતને નુકસાન કરવાનો પ્રયાસ કર્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર પોરબંદરની લેડી હોસ્પિટલ ખાતે ખિલખિલાટ વાહન બાબતે એક દર્દીના સ્નેહીને કડવો અનુભવ થયો હતો આથી પેલા ગ્રામ્ય વિસ્તારના દર્દીઓને ઘરે મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ અને રવિવારે પણ ચારેય વાહન દોડાવવામાં આવે ઉપરાંત રાત્રિના સમયે પણ આ સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોરબંદરમાં ખિલખિલાટ વાહન મહિલા દર્દીને લેડી હોસ્પિટલથી ઘરે મૂકી જવાની વ્યવસ્થા કરી આપે છે

અને ચાર વાહન માંથી રવિવારે માત્ર બે જ વાહન જાય છે અને શહેરમાં પહેલો વારો આવશે અને બપોર પછી ગ્રામ્ય વિસ્તારમાં વારો આવશે તેવું જણાવ્યું હતું જયેશભાઈએ જણાવ્યું હતું કે બપોર સુધી અહીં રહેવું પડે જેથી હાલાકી વેઠવી પડે તેમ છે લેડી હોસ્પિટલ ખાતે ખિલખિલાટ વાહનમાં પહેલા ગ્રામ્ય વિસ્તારના મહિલા દર્દીઓ માટે વ્યવસ્થા કરવી જોઈએ અને રવિવારે પણ ચારે વાહનો દોડાવવામાં આવે તેવી માંગ કરી છે જયેશભાઈ બાપોદરા બાપોદર ગામ રહું છું અમે અહીંયા ત્રણ દિવસથી છે અને અહીંયા કોઈ પણ ખીલખિલાટની વ્યવસ્થા બરાબર નથી ગામડાઓ માટે બપોર પછીની વ્યવસ્થા રાખેલ તેમજ સિટીમાં સવારમાં રાખેલું હોય ને અહીંના લોકો એવું કે છે અમારે પહેલાં સિટીના લોકોને જ અહીં મૂકવા જવાના જે પેશન્ટ હોય એના જ પછી ગામડાઓ વાળાનો વારો આવે તો એવી વિનંતી છે કે ભાઈ ગામડાઓ માટે પણ બે ખીલખિલાટ સવારમાંથી જ ફાળવવામાં આવે કારણ કે ગામડાઓમાં દૂર દૂરથી આ લોકો આવતા હોય બરાબર તો હેરાન થાય અને આ લોકો બપોર પછીનું જ કે બપોર પછી ગામડાઓમાં સવારે તો સવારે શહેરમાં મૂકવા જવાનું કે અમારે સવારથી જ રજા થઈ ગઈ છે પરંતુ ખીલખીલાટની વ્યવસ્થા ન હોવાથી અહીંયા સાંજ સુધી રોકાવવું પડે એમ છે તેમજ બપોરે જમવાનો ને બધો ખર્ચો આવે ખર્ચો વધી જાય એના કરતાં જો સવારે જ અમને મૂકી જવામાં આવે રજા થાય તરત જ તો અમારે બધો ખર્ચો બચી જાય બસ 3:00 સુધી અહીંયા હેરાન થાઉ નહીં તો પોરબંદરમાં ખિલખિલાટ વાહન સવારે 8 વાગ્યા થી રાત્રિના 8 સુધી ચાલે છે ત્યારે અન્ય જિલ્લામાં નાઈટમાં પણ ખિલખિલાટ વાહન ચાલે છે પરંતુ પોરબંદરમાં આ ખિલખિલાટ વાહન ચાલતું નથી જેથી રાત્રે મહિલા દર્દીઓને રજા આપવામાં અપવા માટેવા દર્દીઓને સવાર સુધી રાહ જોવી પડે છે જેથી નાઈટમાં પણ આ વાહન ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર

જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું આજે અમારી સંસ્થા દ્વારા રોટલા બેંક પોરબંદર સ્વસ્તિક ગ્રુપ અને લાલબત્તી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોટલા બેંક કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સંસ્થામાં અમે ત્રણેય સંસ્થા સાથે મળીને બ્લડ ડોનરોને અને થેલીસીમિયાના બાળકોને હેલ્પ હેલ્પરૂપ થઈ એ માટે અમે આ કેમ્પ યોજ્યો હતો ભાવસેજી સરકારી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં

પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલ જળેશ્વર મહાદેવ મંદિર ખાતે અનેક ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે જડેશ્વર મિત્ર મંડળ દ્વારા આ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું ગૌ લાભાર્થે આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ કથાનો પ્રારંભ સોળ ડિસેમ્બરથી કરવામાં આવ્યો છે તો આ કથા દરમિયાન અનેક ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે હાલ અસંખ્ય ભાવિકો દરરોજ કથાનું રસપાન કરવા ઉમટી રહ્યા છે

દ્વારકા એલસીબીએ કરેલી આ કાર્યવાહીમાં ઓગળલાખા મોરી નામનો શખ્સ હજુ સુધી પોલીસને હાથ લાગ્યો નથી ઉલ્લેખનીય છે કે આ પંથકમાં અનેક દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ધમધમી રહી છે પોલીસ દ્વારા પકડાતી ભઠ્ઠીઓ અને દેશી દારૂના જથ્થાને જોતા એવું લાગી રહ્યું છે કે બુટલેગરો પર દ્વારકા અને પોરબંદર જિલ્લાના વન વિભાગની સીધી જ કૃપા હોય અને મીઠી નજર પણ હોય જેને પરિણામે વન વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી પરંતુ અહીં બંને જિલ્લાની પોલીસ મળી બરડા ડુંગરને દેશી દારૂની બદીમાંથી મુક્ત કરે તેવી પર્યાવરણ પ્રેમીઓ માંગ કરી રહ્યા છે નીરજસિંહ જેઠવા ગુજરાત ન્યૂઝ ભાણવડ યાત્રાધામ વીરપુર જેતપુર રાજકોટ નેશનલ હાઇવે પર વીરપુર ગામ પાસે બિહામણા પુલ તરીકે ઓળખાતા પુલની રેલિંગ છેલ્લા છ મહિનાથી તૂટી ગયેલ છે જેનું સમારકામ કરાવવામાં આવતું ન હોવાથી નેશનલ હાઇવે ઓથોરિટી સામે અનેક આક્ષેપો થઈ રહ્યા છે એક બાજુ સમગ્ર રાજ્યભરના પરના નેશનલ હાઇવેના રસ્તા એટલી હદે તૂટી ગયા છે કે ઘણા વાહન ચાલકોને તો વાહનના ટાયર અને વાહનની સલામતી માટે વાહનને પાર્ક કરી મૂકી દેવા પડ્યા છે બીજી બાજુ હાઇવે ઓથોરિટી વાહન ચાલકો પાસેથી રોજ લાખો રૂપિયાનો ટોલ ટેક્સ વસૂલી રહ્યા છે ઉપરથી જ્યાં જોઈએ ત્યાં જાણે પડ્યા પર પાટુ મારતા હોય તેમ બિસ્માર હાલતમાં રોડ જોવા મળે છે આટલું ઓછું હોય તેમ કરોડો રૂપિયાનું ટોલ ટેક્સ વસૂલતા ટોલ નાકાની રોડ અને પુલ રિપેરિંગ કરાવવાની હાઈવે ઓથોરિટીની જવાબદારી હોવા છતાંય કોઈ કામગીરી કરવામાં આવતી નથી જય જલા મારું નામ કુલદીપ પીપરિયા છે હું વીરપુર ગામમાં રહું છું અને અત્યારે હું નેશનલ હાઈવે 27 ઉપર ઊભો છું જે જયપુર અને રાજકોટને જોડે છે અહીંયા રોડ પર વીરપુરથી બસ 200 થી 500 મીટરના અંતરે એક જર્જરિત પુલ આવેલો છે તથા રોડ પણ એટલી ખરાબ સ્થિતિમાં છે કે ટુ વ્હીલ પસાર ટુ વ્હીલ લઈને પસાર થવું વીરપુરના રહેવાસીઓને તો હાલત પડેલી છે પણ બહારના જે અહીંથી પાસ થાય છે એના માટે આ અકસ્માત સર્જાય તેવો રોડ છે તો હું તંત્ર આગળથી અપેક્ષા રાખું છું કે જલ્દી જલ્દી આ રોડને રિપેર કરવામાં આવે તથા આનું નિરાકરણ લઈ આવીને અકસ્માતને ટાળવામાં આવે આ રજૂઆત ક્યાં કરે આ રજૂઆત મેં નેશનલ હાઈવે ઓથોરિટીને એની હેલ્પલાઇન નંબર છે દસ તેત્રીસ એની ઉપર અમે વારંવાર કરેલી છે આનું કોઈ નિરાકરણ આવેલું નથી આજે નેશનલ હાઈવે સત્યાવીસ ઉપર ઊભો છું વીરપુર જેતપુર થી વીરપુર ની વચ્ચે આવતા એક ટોલ નાકો આવે છે આપ જોઈ શકો છો કે જ્યારે પણ આપ નીકળો જેતપુર થી વીરપુર ની વચ્ચે અસંખ્ય ખાડાઓ ખરાબ રસ્તાઓ પૂરતા પ્રમાણમાં આપને જોવા મળશે મેક્સિમમ સ્પીડ આપ ચાલીસ થી વધારે ના ચલાવી શકો એવડા ત્રણ ત્રણ ઇંચ ના ખાડા ટોલ નાકા થી તદ્દી નજીક જોવા મળશે મસ્ત મોટા ટોલ નાકુ ભૈરા છતાં આપણને આ રસ્તા જોવા મળશે અને બીજા નંબર ઉપર કાગોળ થી વીરપુર ની વચ્ચે એક પુલ આવેલો છે જેનું નામ બિહામણીનું પુલ છે ત્યાં જોશો કે રોડ ખરાબ છે 3-3 ઇંચના ખાડા છે અને પુલની રેલિંગ પણ તૂટેલી છે જેની અવારનવાર તંત્રને જાણ કરવા છતાં એનું કોઈ નિરાકરણ આવેલ નથી વીરપુરના ઉત્સાહી યુવાનો દ્વારા આ વસ્તુને બે થી ત્રણ વાર નેશનલ હાઇવેને જાણ કરવામાં આવેલ છતાં એનું કોઈ નિરાકરણ આવેલ નથી જેની અમે તંત્રને અપીલ કરીએ છીએ કે વેલામાં વેલા તકે આ વસ્તુનું નિરાકરણ આવે એવી અમારા વીરપુરના યુવાનોની અપીલ છે આ હાઇવે પર વીરપુર ગામ પાસેથી નેશનલ હાઇવે 27 માં મસ મોટા ખાડાઓ પડી ગયા છે જે રોડ અતિ બિસ્માર હાલતમાં થઈ ગયો છે જ્યારે વીરપુર પાસે નેશનલ હાઈવે ની પુલ ની રેલિંગ છેલ્લા છ એક મહિનાથી તૂટી ગઈ છે જેમાં થોડા દિવસો પૂર્વે જ પેસેન્જર ભરેલ એક છકડો રિક્ષા પુલ નીચે ખાબકતા રહી ગઈ હતી જો નીચે ખાબકી હોત તો ખૂબ જ મોટી જાનહાની થઈ હોત આ બાબતે વીરપુરના જાગૃત યુવાનોએ નેશનલ હાઈવે ઓથોરિટીને અનેકવાર ઓનલાઈન રજૂઆતો કરી તેમ છતાં નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કોઈ પગલા લેવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો હતો હું વીરપુર અને જેપુરને જોડતા નેશનલ હાઇવે સત્યાવીસ પર અત્યારે ઉભેલો છું વિરપુરથી પાંચસો મીટર આગળ જેતપુર તરફ એક બી એમણીનો પુલ તરીકે પુલ ઓળખાય છે કરનળું તે પાછલા ઘણા સમયથી તૂટી ગયેલું છે તો અહીંયા અકસ્માત થવાની શક્યતાઓ વધારે દેખાઈ રહી છે યુ એનો કેટલી વાર નેશનલ હાઇવે ઓથોરિટીમાં ફરિયાદ કરવા છતાં પણ તંત્રની ઉડી નથી હવે અહીંયા આપણે એટલી રાહ જોઈ શકીએ તેવી રીત તેવું નથી કે કોઈનું અકસ્માત થાય આપણે પગલાં લઈએ તો તંત્રને વિનંતી કરીએ છીએ કે આ પુલને બને તેટલી ઝડપથી રિપેર કરવામાં આવે તેમજ રોડનો અને નીચે રહેલો પુલનો આ બંનેની સ્થિતિ જે નબળી પડી ગઈ છે તો તેને ઉપર પગલાં લેવામાં આવે અને રોડને બને તેટલી ઝડપથી રિપેર કરવામાં આવે નેશનલ હાઈવે પર રોડ તેમજ રેલિંગ રિપેર ન કરી હાઈવે ઓથોરિટી જાણે કોઈ મોટી જાનહાની થવાની રાહ જોતું હોય તેવા વાહન ચાલકો આક્ષેપો કરી રહ્યા છે અને રોડ ઉપર ખાડા અને પુલની રેલિંગ તૂટેલી હાલતમાં હોવાથી અકસ્માતનો પણ ભય રહે છે ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય તે પહેલા રિપેરિંગ કામ કરવા માંગ ઉઠી છે હરેશ ભાલિયા ગુજરાત ન્યૂઝ જેતપુર ભાણવડ શહેરના અન્નપૂર્ણા માતાજીના મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન મહિલા સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું અહીં છપ્પન ભોગ દર્શન અને મહા નું આયોજન કરવામાં આવતા અસંખ્ય શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ મહાપ્રસાદી નો લાભ લીધો હતો ધોરાજી પંથકના ના ખેડૂતોનું કહેવું છે કે વીજ કંપનીની મનમાનીને કારણે ખેડૂતોને સમયસર વીજળી મળતી નથી જેને કારણે રવી પાક માં સમય સર પીયત આપી શકાતું નથી જેને લઈને રોશે ભરાયેલ ખેડૂતોએ ગુજરાત રાજ્યના ઊર્જા મંત્રીને એક પત્ર પાઠવ્યો હતો અને સમય સર વીજ પુરવઠો આપવા માંગ કરી હતી મારો નામ પ્રફુલભાઈ વગાસિયા ગામ ધોરાજી હું એક ખેડૂત છું જે સરકાર શ્રી ચૂંટણી પહેલા 10 કલાકનો પાવર આપતી હતી એના અનુસંધાને સરકાર શ્રીના અનુસંધાને કે એની પર વિશ્વાસ છે અનુસંધાને ખેડૂતોએ દસ કલાકના પાવરને આધારે વાવેતર કર્યું પરંતુ અત્યારે જેવી ચૂંટણી પૂરી થાય અસલી રંગમાં આવી ગઈ સરકાર અને આઠ કલાકનો પાવર આપવામાં જે વાવેતર થઈ ગયું છે એનું શું કે જેથી કરીને મોલ બગડે છે લાંબા ગાળે જેવું પાક ઉપર આવશે ત્યારે પાણી પૂરું નહીં થાય એટલે પાક નિષ્ફળ જશે એક બાજુ ભાવ નથી અને બીજી બાજુ ખર્ચા વધી જાય છે જ્યારે ખેતીવાડીના ખર્ચા ડોઢા ડમણા બબલ થઈ ગયા તો એની સામે ઉત્પાદન પૂરું ન મળે તો ભાવ પણ

જેને કારણે ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને પોતાના પાકને પિયત કરી શકતા નથી જેને કારણે નુકસાનીનો પણ સામનો કરવો પડે જેથી આજરોજ અમે માગણી કરેલ છે સરકારશ્રી સમક્ષ કે તાત્કાલિક જે વીજ પુરવઠો દસ કલાક આપવામાં આવતો હતો એ દસ કલાક પૂરો પાડે પોરબંદરમાં વધુ એક આગની ઘટના સામે આવી છે જેમાં પોરબંદર શહેરની મુખ્ય બજારમાં લિબર્ટી નજીક ઠક્કર ભેળની બાજુમાં થર્મલ સબ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી હતી આ આગ કોઈ મોટી દુર્ઘટના સર્જે તે પહેલા જ પોરબંદર ફાયર ફાઈટર ટીમ ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો હવે જતા જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર આ હેડલાઇન ના પ્રાયોજક છે જેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો ગાંધી ભૂમિમાં ગાંધીજીના મકાન ની જ જાળવણી કરાવવામાં તંત્રના પ્રવાસીઓમાં રોષ પોરબંદર જિલ્લામાં ખીલખિલાટ વાનનો પૂરતો લાભ દર્દીઓને મળતો નથી રવિવારે તેમજ રાત્રે પણ ખિલખિલાટ વાન દોડાવવા જિલ્લાવાસીઓની માંગ સૌરાષ્ટ્રમાં નેશનલ હાઇવે ઓથોરિટીની કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ કરોડોનો તગડો ટોલ ટેક્સ ઉઘરાવાય છે છતાં રોડની યોગ્ય સુવિધા મળતી નથી ધોરાજીમાં વીજ ધાંધિયાથી ધરતીપુત્રો પરેશાન રવિ પાક માટે નિયમિત વીજ પુરવઠો આપવા રાજ્યના ઉર્જા મંત્રીને ભૂમિપુત્રોની રજૂઆત અત્યાર સુધીના સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર